અચ્છા પાર્ટી બહુ ખુશ લાગો છો ને? હા, કેવી મજા આવે છે હે ને વિડીયો જોવાની, અને એ પણ નવા નવા વિડીયો, સ્ટોરીના વિડીયો, ગેમના વિડીયો, ડ્રોઈંગના વિડીયો અને સાથે સાથે આપણા સબ્જેક્ટના વિડીયો. તો બાળ મિત્રો, ચલો આજે આપણે ગણિતમાં પ્રકરણ 6 પગની છાપ, એમાં તમે આગળના પીરિયડમાં શું શીખી ગયા? ઘણા બધા પ્રાણીઓના પગની છાપ જોઈ, તે સિવાય તમે જુદી જુદી વસ્તુઓની પણ તમે છાપ કરી. તો હવે આજે આપણે કંઈક અલગ કરવાના છે, તમારે કરવું છે. ઓકે, તો તૈયાર થઈ જાઓ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે અહીં જોઈ શકો છો કે બોર્ડ પર તમારા ફ્રેન્ડ્સ આપ્યા છે. કેટલા ફની લાગે છે ને? લંબચોરસ, લંબગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ, આ બધા તમારા ફ્રેન્ડ્સ છે જે તમને આજે મળવા આવ્યા છે. બરાબર, આજે આપણે શું કરવાનું છે તે કહી દો. કિનારે દોરવાની મજા. હું તમને અહીં કેટલીક વસ્તુઓ બતાવીશ, તેની કિનારી કેવી છે. બરાબર, ઘણી બધી વસ્તુઓનો આકાર કેવો હોય છે? ગોળ હોય, લંબગોળ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય. તો આજે મારી પાસે કેટલીક વસ્તુઓ છે, આપણે તેની કિનારી દોરવાની છે. તો તમે તૈયાર છો? હું તમને પહેલા વસ્તુ બતાવી દઉં. બાળમિત્રો, આ શું છે? વાડકી. વાડકી. વાડકીનો આકાર કેવો છે? આની કિનારી છે કેવી છે? તેની કિનારી ગોળ. વેરી ગુડ. બાળમિત્રો, આ શું છે? આ શું છે? બંગડી. વેરી ગુડ. બંગડી. કોણ પહેરે બંગડી? છોકરીઓ. છોકરીઓ પહેરે, મમ્મીઓ પહેરે. બરાબર ને? તો આ પણ તેની કિનારી છે. કેવી છે બંગડીની કિનારી? ગોળ. ગોળ. ત્યારબાદ આ શું છે? રૂમાલ. રૂમાલ. બરાબર, તો રૂમાલની કિનારી કેવી છે? ચોરસ. ચોરસ છે. હા રે, સાચી વાત છે. હા, આ શું છે? સિક્કો. સિક્કો. તો મને કહેશો આ સિક્કાની કિનારી કેવી છે? ગોળ. ગોળ. વેરી ગુડ. અને આ શું છે મારી પાસે? ઢાંકણ. શેનું ઢાંકણ છે? બોટલનું. બોટલનું. હા, તો એની કિનારી પણ કેવી છે? ગોળ. ગોળ. વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, આ શું છે મારી પાસે? કપડા લટકાવવાનો હેંગર. હવે મને કહેશો કે તેની આ કિનારી કેવી દેખાય છે? ત્રિકોણ. વેરી ગુડ. અને આ શું છે? કપડા ધોવાનો સાબુ. ઓ વાવ. હા, તો તેની કિનારી કેવી છે? કેવી છે? ધ્યાનથી જુઓ. લંબચોરસ. હા, લંબચોરસ છે. બરાબર, હવે આ શું છે? માચીસ. માચીસ નું બોક્સ છે. બરાબર, તો તેની બી કિનારી કેવી છે જુઓ તો? લંબચોરસ. ઓ વાવ. અને આ શું છે? ઝંડો. ધજા છે. શું છે? ધજા. હા, ધજા ક્યાં હોય? મંદિર પર. બરાબર ને? તો તેની કિનારી કેવી છે? ત્રિકોણ. ત્રિકોણ. વેરી ગુડ. અને આ શું છે? બટાકું. બટાકું. આ બટાકાની કિનારી કેવી છે? ગોળ. નહીં, ધ્યાનથી જુઓ. ગોળ છે કે લંબગોળ છે? લંબગોળ. હા, અને કયો, કઈ કિનારી કહેવાય? લંબગોળ. બરાબર, તો ચલો હવે મને કહો આ શું છે? પાસો. ઓ, રમવાનો પાસો. તો તેની કિનારી કેવી છે? ચોરસ. ચોરસ. અને આ શું છે? આ શું છે? બટન. બટન. તો બટનની કિનારી પણ કેવી છે? ગોળ. ગોળ. બરાબર, તો ફ્રેન્ડ્સ, આપણે આ બધી વસ્તુઓ જોઈ. હવે તેની કેટલીક વસ્તુઓની કિનારી ગોળ હતી, કેટલીક વસ્તુની કિનારી લંબગોળ હતી, કેટલીક વસ્તુની કિનારી ત્રિકોણ હતી. હવે દરેક વસ્તુની કિનારી આપણે અહીં દોરવાની છે. તો તમે રેડી છો મારી સાથે? ચલો આપણે તે દોરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જે પણ વસ્તુ જોઈ તેની કિનારી દોરવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે પહેલા વાટકી જોઈ. ચલો, વાટકીની કિનારી કેવી છે? ગોળ. ગોળ. તો આપણે ગોળ દોરીશું. ઓકે, ત્યારબાદ પાસો. પાસાની કિનારી કેવી છે? ચોરસ. ચોરસ.
ओके त्यारबाद माचिस नु बॉक्स तेनी किनारी केवी छे लंबचौरस त्यारबाद साबुनी किनारी केवी छे लंबचौरस હવે આ શું છે ફૂટપટ્ટી સ્કેલ છે બરાબર તેની પણ કિનારી કેવી છે લંબચોરસ આ શું છે બટાકો ની કિનારી કેવી છે લંબગોળ આ શું છે ઢાંકણ શેનું ઢાંકણ છે બોટલનું ઢાંકણની કિનારી કેવી છે ગોળ તો આપણે તે પણ દોરીએ ત્યારબાદ આ શું છે બંગડી ની કિનારી કેવી છે ગોળ આ શું છે સિક્કો સિક્કાની કિનારી કેવી છે ગોળ આ શું છે બટન ની કિનારી કેવી છે ગોળ તો આપણે તે પણ દોરીએ ઓકે હવે આ શું છે રૂમાલ તેની કિનારી કેવી છે ચોરસ વેરી ગુડ ત્યારબાદ આ શું છે ધજા હા તેની કિનારી કેવી છે ત્રિકોણ તો આપણે ત્રિકોણ દોરીએ ઓકે અને આ શું છે કપડા લટકાવવાનો હેંગર તો હેંગર ની પણ કિનારી કેવી છે ત્રિકોણ વેરી ગુડ તો આપણે તે પણ દોરીએ ઓકે ફ્રેન્ડ્સ તો આ બધી વસ્તુને આપણે કિનારી દોરી દીધી હવે આના પરથી આપણે એક કોષ્ટક પૂરું કરવાનું છે તો આપણે તે પણ જોઈ લઈએ ઓકે ફ્રેન્ડ્સ તો આપણે દરેક વસ્તુઓની કિનારી દોરી બરાબર છે હવે અહીં સૂચના આપી છે કે તમે જે છાપ દોરી તે દરેકનો આકાર જુઓ આપણે બોર્ડ પર બધી છાપ દોરી આપેલા આકારો પૈકી કોઈ એકના જેવો દેખાય છે તે જુઓ આપણે જે પણ કિનારી દોરી વસ્તુની તે કોઈના કોઈ જેવો તો તેનો આકાર દેખાય છે તો આકારની નીચે વસ્તુનું નામ લખો હવે અહીં ગોળ અહીં લંબચોરસ અને ચોરસ અહીં ત્રિકોણ અને અહીં લંબગોળ આપ્યા છે તો આપણે ઘણી બધી વસ્તુઓની કિનારી દોરી તો એ વસ્તુનો આકાર આ કોઈને કોઈની સાથે મળતો આવે છે તો તે વસ્તુનું નામ આપણે તે ખાનામાં લખીશું તો ચલો પહેલા ગોળ છે તો આપણે ગોળ કઈ વસ્તુઓની કિનારી દોરી હતી પહેલી વસ્તુનું નામ બોલો સીસીનું ઢાંકણ વેરી ગુડ સીસીનું ઢાંકણ બરાબર તેનો આકાર ગોળ હતો ત્યારબાદ બીજી કઈ વસ્તુ એવી હતી કે જેનો આકાર ગોળ હતો બંગડી વેરી ગુડ ત્યારબાદ કઈ વસ્તુ બીજી એવી હતી જેની કિનારી ગોળ હતી યાદ કરો બટન બીજી કોઈ વસ્તુ યાદ આવે છે હા બોલો તો સિક્કો હા સિક્કો અને હજી પણ એક વસ્તુ બાકી રહી જાય છે જેની કિનારી ગોળ હતી યાદ કરો શું હતું વાટકી
આપણે જે જે વસ્તુ જોઈ હતી તેમાં આટલી વસ્તુ સીસી નું ઢાંકણ બંગડી બર્તન સિક્કો અને વાટકી આ દરેકની કિનારી ગોળ હતી હવે એની બાજુનું જોઈએ જેમાં ચોરસ અને લંબચોરસ વસ્તુઓ એવી કઈ વસ્તુ આપણે જોઈ હતી કે જેની કિનારી ચોરસ અને લંબચોરસ ને મળતી આવે છે તો ચલો કોઈ યાદ કરો દીવાસળી નું ખોખું હા વેરી ગુડ દીવાસળી નું ખોખું કેવું હતું ચોરસ કે લંબચોરસ લંબચોરસ વેરી ગુડ બરાબર એટલે કે આ ખાના આપણે ચોરસ અને લંબચોરસ વસ્તુની જે કિનારી હોય તે બંને સાથે લખવાની છે ઓકે બીજી કોઈ વસ્તુ યાદ આવે છે કે જેની કિનારી ચોરસ કે લંબચોરસ હોય યાદ કરો હા બોલો બોલો સાબુ સાબુ સાબુની કિનારી કેવી હતી લંબચોરસ વેરી ગુડ બીજું શું હતું યાદ કરો ફૂટપટ્ટી ફૂટપટ્ટી વેરી ગુડ ફૂટપટ્ટી ની કિનારી કેવી હતી લંબચોરસ વેરી ગુડ ચલો હવે એના પછીનું કઈ યાદ આવે છે તમને રૂમાલ હા રૂમાલ ની કિનારી કેવી હતી ચોરસ ઓકે તો આપણે લખીશું રૂમાલ ફ્રેન્ડ્સ હજુ પણ કોઈ વસ્તુ છે જેનો કિનારી ચોરસ કે લંબચોરસ હતી યાદ કરો કઈ છે એ વસ્તુ રમવાનો પાસો હા રમવાનો પાસો રમવાના પાસાનો આકાર કેવો હતો કિનારી કેવી હતી ચોરસ વેરી ગુડ ઓકે એટલે કે દીવાસળી નું ખોખું સાબુ ફૂટપટ્ટી રૂમાલ રમવાનો પાસો આ દરેક વસ્તુની કિનારી ચોરસ અને અથવા તો લંબચોરસ હતી બરાબર ચલો હવે કઈ વસ્તુ એમાંથી એવી હતી જેનો આકાર ત્રિકોણ હતો ધજા હા ધજાની કિનારી બરાબર ધજાનો આકાર કેવો હતો ત્રિકોણ બીજી કોઈ વસ્તુ હતી કે જેની કિનારી ત્રિકોણ હોય હા કઈ વસ્તુ હેંગર હેંગર વેરી ગુડ બીજી કોઈ વસ્તુ હતી કે જેનો આકાર કે એની કિનારી ત્રિકોણ હોય ના નહીં વેરી ગુડ ચલો હવે છેલ્લે કયો આકાર છે આ લંબગોળ લંબગોળ તો કોઈ હતી એવી વસ્તુ કે જેની કિનારી લંબગોળ હોય હા કઈ વસ્તુ બટાકા બટાકુ હા ઓકે ફ્રેન્ડ્સ તો આ દરેક વસ્તુ આપણે જોઈ અને તેની કિનારી આ દરેક આકાર સાથે કોઈ ને કોઈ રીતે મળતી આવે છે તો ફ્રેન્ડ્સ આજે તમને મજા આવી ને કિનારી દોરવાની બરાબર તો હવે કેટલીક વસ્તુ તમારા ઘરમાં પણ આવી હશે તેને તમારે ભેગી કરવાની અને તેની કિનારી દોરવાની છે પછી તેને આકાર પ્રમાણે જુદા જુદા તે વસ્તુના નામ લખવાના છે તો તમે કરશો ને હવે ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી મજામાં રહેજો બાય.